હેલો, ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો? આપણે ધોરણ 3માં કયું ચેપ્ટર ભણી રહ્યા છીએ? તો આપણા સમય વહી જાય છે, બરાબર છે? આપણા ચેપ્ટરનું નામ છે સમય વહી જાય છે. દરેક કાર્ય કરતાં થોડો સમય લાગતો હોય છે, હે ને? તેની અંદર આપણે બધા સમય વિશે જોયું હતું, જન્મના પ્રમાણપત્ર વિશે જોયું હતું કે જન્મનું પ્રમાણપત્ર તમારી જોડે હશે ને, તો એની અંદર નામ હશે, જાતિ હશે, જન્મની તારીખ હશે, જન્મનું સ્થળ હશે, પિતાનું નામ, માતાનું નામ, નોંધણીની તારીખ, નોંધણી નંબર અને તારીખ અને આપનાર અધિકારીની સહી, આવી રીતનું તમારું જન્મનું પ્રમાણપત્ર હોય છે, બરાબર છે? તમે ઘેર આ પ્રવૃત્તિ કરજો. આવી રીતે જાતે પોતાનું જન્મનું પ્રમાણપત્રની અંદર બધી બાબતો છે કે નહીં તે ચેક કરજો. એના આધારે એના પછી આપણે કેલેન્ડર જોઈ લો, બરાબર છે? તો કેલેન્ડરમાં ફરી એકવાર થોડોક પ્રશ્નો પૂછી લો, તમે મને સરસ મજાના જવાબ આપજો કે ચલો, વર્ષના કેટલા મહિના હોય છે? 12. જે મહિનામાં 30 દિવસ છે તે મહિનાની યાદી. તો આપણને મેં તમને મહિનાઓ ગણતા શીખવાડ્યા હતા, બરાબર છે ને? એને આધારે તમારે ગણવાના એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર, જે મહિનામાં 31 દિવસ હોય. તો જુઓ, આપણી જોડે આવી રીતે આખા વર્ષનું કેલેન્ડર છે. તેની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બરાબર? હવે આપણે બોલતો હાજો, હવે મેં તમને બધાના દિવસો કીધેલા, બરાબર છે? તો જુઓ, જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ છે? 31. ફેબ્રુઆરીમાં 28. તો આના આધારે આ પ્રશ્ન પૂછાય કે સૌથી ઓછા દિવસ કયા મહિનામાં હોય છે? 28. માર્ચના 31, એપ્રિલના 30. તો તમને જેમાં 30-30 દિવસ આવે તે ટીક કરો. એક એપ્રિલ આવશે, એક જૂન આવશે, જો જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં 31-31 આવે છે, પછી સપ્ટેમ્બરમાં 30 આવે છે, ઓક્ટોબરમાં 31 આવે છે અને નવેમ્બરમાં 30 આવે છે. તેથી 30 દિવસ પૂછે તો 4 જ મહિના આવે છે, બાકીના બધામાં 31 આવે છે. ફેબ્રુઆરીમાં 28 કે 29 આવે છે, એમાં લીપ વર્ષ હોય છે. લીપ વર્ષ હોય ત્યારે 366 દિવસ અને 29 દિવસ હોય છે. એટલું આપણી જાણકારી માટે ખૂબ જ જરૂરી છે. હવે પરીક્ષામાં એક આ રીતનો પ્રશ્ન પૂછી શકે છે કે આવી રીતે આપણને 2017, 2020, 2019, 2016 અલગ અલગ સાલ આપે, પછી અત્યારની સાલ હોય એ તો તમને ખબર છે, બરાબર? તો હવે અત્યારે હાલ 2020 ચાલે છે, એના 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું? તો 2020ની આગળના 2 વર્ષ કરવાના, પછીના 2 વર્ષ કે તો પછીના 2 વર્ષ કરવાના. અત્યારે 2020 છે, તો હવે કયું આવશે? તો 2019 આવશે. 3 વર્ષ પછી કયું આવશે? બરાબર. તો 20 છે તો 21, 22, 23 આવશે. આપણે જે અહીંયા માહિતી આપી છે તે જૂના કેલેન્ડર પ્રમાણે આપેલી છે. આપણે અત્યારે 2020 પ્રમાણે એના જવાબો લખવાના હોય છે. હવે આટલું તો આપણે શીખી ગયા હતા. મેં તમને રિવિઝન કરાવ્યું. તમને એમ થાય કે ટીચર શું કામ રિવિઝન કરાવે છે? રિવિઝન કરાવવાનો મતલબ એક જ છે કે તમે જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે તમને રિમાઇન્ડ થાય કે આપણે આગળ કેટલું ભણ્યા હતા, શું ભણ્યા હતા. એનું થોડું રિવિઝન થઈ અને થોડું આગળ ભણીએ તો આગળનું પણ આપણને યાદ આવે. હવે આજે આપણે આ ભણીએ છીએ, બરાબર? તો હવે પછીનો નેક્સ્ટ પીરિયડ હોય ત્યારે હું આની આ વસ્તુ તમને રિપીટ કરાવું તો તમને યાદ આવી જાય કે ગઈ વખતે આપણે આ ભણેલા હતા, બરાબર છે? હવે તહેવારોનું નામ, તો તમને અહીંયા તહેવારોનું નામ અને તારીખ આપી છે. આ એ વખતે 2018 કેલેન્ડર 2018 પ્રમાણે છે. આપણે 20 પ્રમાણમાં જોઈએ તો એ વખતે દિવાળી 7મી નવેમ્બરે હતી, પોંગલ 14મી જાન્યુઆરી, રક્ષાબંધન 26મી ઓગસ્ટે હતી, ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે હતી, ઈદ એ મિલાદ, ઓણમ, ગુરુ નાનક જયંતિ, આ બધા તહેવારો છે, બરાબર? તો જો વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલો કયો તહેવાર આવે? પોંગલ, પછી ગુરુ રવિદાસની જયંતિ, પછી બિહુ, ઓણમ, રક્ષાબંધન, ગાંધી જયંતિ, પછી દિવાળી. ગાંધી જયંતિ કયા મહિનામાં આવે? ઓક્ટોબર મહિનામાં. દિવાળી પણ ઓક્ટોબર નવેમ્બરમાં આવે છે ને, પછી ઈદ આવે, ગુરુ નાનક જયંતિ અને છેલ્લે નાતાલ. તો તમને એવો પણ પ્રશ્ન પૂછે, કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? તો એનો જવાબ આવે પોંગલ. કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે? તો નાતાલ. છોડો, નાતાલ કઈ તારીખે આવે? 25મી, હે ને, ડિસેમ્બર. હવે તમને અહીંયા ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે ઘણી વખત તહેવારો કેવા હોય છે ખબર છે તમને? તારીખ પ્રમાણે હોય. ચલો,
કે ગાંધી જયંતિ તો 2 ઓક્ટોબરે જ આવે, ઉત્તરાયણ તો 14મી ફેબ્રુઆરી જ આવે, એવી રીતે નાતાલ તો 25મી ડિસેમ્બર આવે, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, અમુક તહેવારો તારીખ પ્રમાણે ફિક્સ હોય છે. જ્યારે દિવાળી, ઈદે મિલાદ, ગુરુ આ કોઈ અમુક જે આ જો ગાંધી જયંતિ, આની અંદર ગાંધી જયંતિ અને નાતાલ એ 2 તહેવાર એવા છે કે તારીખ પ્રમાણે જ ફિક્સ હોય છે. ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર જ આવે, પછી 31મી ઓક્ટોબર કોને આવે છે, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, બરાબર. એવી રીતે આપણે એવા તહેવારોને પણ યાદ રાખવાના છે કે જે તારીખ પ્રમાણે જ આવતા હોય છે. કારણ કે ગાંધી જયંતિ તો 2 ઓક્ટોબર, નાતાલ તો 25મી ડિસેમ્બર, ઉત્તરાયણ સ્વતંત્ર દિવસ, ટીચર્સ ડે, ટીચર્સ ડે ક્યારે આવે, 5મી સપ્ટેમ્બર, દિવાળી ક્યારે આવે, તો દિવાળી, દિવાળીની કોઈ તારીખ ફિક્સ હોતી નથી, ઘણી વખત વચ્ચેનો મહિનો આવી જાય છે, તો દિવાળી ઓક્ટોબર અને નવેમ્બરની આસપાસ આવે છે. રક્ષાબંધન, તો રક્ષાબંધન શ્રાવણ મહિનામાં આવે છે, એની કોઈ એવી તારીખ નક્કી હોતી નથી, પરંતુ 8મો મહિનો એટલે આપણો ઓગસ્ટ મહિનો, બરાબર છે, ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે આવી જાય છે પ્રજાસત્તાક દિવસ, તો એમાં તારીખ નક્કી છે. હવે અમુક મહિનામાં તારીખ નક્કી હોય છે, અમુક મહિનામાં તારીખ નક્કી હોતી નથી, બરાબર છે. એ રીતે આપણે જુદા જુદા તહેવારોને સરસ રીતે સમજવાના છે, બરાબર છે. હવે અહીંયા ઘણી વખત આપણે એક વસ્તુ જોવાની બાકી રહી ગઈ હતી, તો બરાબર છે, અહીંયા એક કેલેન્ડર આપ્યું છે, બરાબર છે, રવિવાર, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ આખું કેલેન્ડર છે ઓગસ્ટ મહિનાનું છે, બરાબર છે. હવે આની અંદર પ્રવૃત્તિ કરવાની હોય કે બધા રવિવારને લાલ રંગ પૂરો, તો જેટલા રવિવાર આવતા હોય એમાં આપણે લાલ રંગ પૂરીશું. આ મહિનો કયા દિવસે પૂરો થાય છે, તો તમે જોઈ શકો છો, શુક્રવારને 31 તારીખ છે, તો આ મહિનો 31 તારીખે પૂરો થાય છે. 13મી ઓગસ્ટે કયો વાર છે, તો આપણને અહીંયા જોવાનું, આ 13મી તારીખ છે, ઓગસ્ટ છે, તો કયો વાર છે, સોમવાર છે. બીજા શનિવાર કઈ તારીખે આવે છે, તો ભાઈ શુક્રવાર આ રહ્યો, બીજો શનિવાર આ છે, બીજા શુક્રવાર 5મી તારીખ આવક હે ને, તો 5મી તારીખે બીજો શુક્રવાર છે. 29મી તારીખે કયો વાર છે, બરાબર આ જ બીજા અઠવાડિયામાં કઈ તારીખ આવતી હતી, તો 29 તારીખ, તો આપણે આની અંદર તારીખ જોઈ શકીએ છીએ હે ને, 22, 23, 24, 25, 26, 27, 28, 29 તારીખ છે, ગુરુવાર આવે છે. ઓકે, તો આવી રીતે આપણે કેલેન્ડરને આધારે આ મહિનામાં કુલ કેટલા ગુરુવાર છે, તો ગુરુવારમાં જોઈ શકો છો 1, 2, 3, 4, 5 હે ને, એવી રીતે તમે તારીખ પ્રમાણે કોઈ વખત આવી રીતે 1 મહિનાનું કેલેન્ડર આપણી સામે આવેલું હોય અને એને આધારે આપણને જે પણ પ્રવૃત્તિ કરવાની કે તો આપણને કરતાં આવડવું જોઈએ, બરાબર છે. એવા જુદા જુદા અહીંયા ઓગસ્ટ 2018નું કેલેન્ડર છે, અહીંયા માર્ચ 2019નું પણ કેલેન્ડર આપેલું છે, બરાબર છે. કેલેન્ડરની અંદર એમ થાય છે કે આ મહિનો કઈ તારીખે ચાલુ થાય છે, શુક્રવારે, કઈ તારીખે પૂરો થાય છે, રવિવારે હે ને, એની અંદર કેટલા શુક્રવાર આવે છે, 1, 2, 3, 4, 5 અઠવાડિયાની અંદર એક વખત, કોઈ પણ વાર તો 5 વખત આવતો હોય છે. બાકી આપણે એવું કહીએ છીએ કે 4 અઠવાડિયા મીન્સ સાચો 28 દિવસ, બરાબર, 28 દિવસના 4 અઠવાડિયા થાય, તો આપણે કહીએ કે 1 મહિનામાં 4 અઠવાડિયા હોય, પણ ઉપર કેટલા દિવસ હોય, તો 30 કે 31, બરાબર, 29, 3 દિવસ ઉપરલા હોય છે. 3 દિવસની અંદર જે વાર આવે એ તમારે એ મહિનામાં 5 આવતો હોય છે. ઘણાની અંદર આની અંદર આપણને 5 દિવસ શુક્રવારમાં આપેલા છે હે ને, પછી રવિવારના પણ 5 દિવસ આવેલા છે આની અંદર. આ કેલેન્ડરની અંદર જોઈ શકો છો તમે કે 1, 2, 3, 4 અહીંયા 4 અઠવાડિયામાં રવિવાર પૂરો થાય છે, સોમવાર અને બુધવાર અને ગુરુવારની અંદર 5 દિવસ આવી રહ્યા છે હે ને. એવી રીતે જુદા જુદા કેલેન્ડર પૂર્ણ કરવાના, આપણે કોઈ પણ 1 મહિનાનું કેલેન્ડર લઈ અને આપણે જાતે એની અંદર શીખવાનું કેટલા રવિવાર છે, કેટલા સોમવાર છે, કઈ તારીખ પછી કયો તારીખ આવે છે, દર શનિવારની તારીખ કેટલી છે, પહેલો, બીજો અને ચોથો શનિવાર કઈ તારીખ છે, એ બધું આપણે જાતે શીખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે.